Hi Vrushti, good morning, Jai Shri Krishna. Hi Papa, good morning, Jai Shri Krishna. Tare chalta jao na, cycle par jao na, scooter par jao na. Active par jao na. Ah ha ha. Inhe vyavastha kari rakhi chhe, na kari hot ne ta. Mummy, paisa apo na auto na. Na to tumhe uthi gaya hot na to tumhari pasand. Papa, drop kar do na. Ha. Kai nahi vando ni, hu cycle ma vahi jais. સિમ્પથી જગા કરાવે આ પરીક્ષાવાળા પેલો 100 રૂપિયા નોટ આપી કે ભાઈ તું તમારે આવજો મને લેવા તાર જેવું કોણ કરે વૃષ્ટુડી હું કરું પોતે તને ખબર એક ફિમેલ ની આંખોમાં કેટલા ન્યુરોન્સ હોય છે કેટલા ફિમેલ ની આંખોમાં 14 મિલિયન ન્યુરોન્સ હોય છે અને મેલ ની આંખોમાં 7 મિલિયન હોય છે કોઈ પણ કલર ના શેડ હોય ને એ તરત કયા નંબર નો કયો કલર છે ને ફિમેલ ને વધારે ખબર પડે મેલ ને ના ખબર પડે નવી ખબર પડી ને થેન્ક્સ પપ્પા હું અહીંયા કઈક બોલતી હતી તમે મારી વાતને વચ્ચે ટોકીને તમે બોલવા લાગ્યા હા ચાલ બોલ શું કહેવાય તમને જરાય એવું ના થાય કે મારી દીકરી દુઃખ થશે સેમ કે હું આવી રીતે બોલ બોલ કરું છું એને ઇગ્નોર કરીને ના હું કરીશ તને ઇગ્નોર કરું પૂછી જો તારે તમે સાઈડ માં ને માર કચરો વાળો છે હમણાં ની બે મિનિટ બોલો એટલે હા મેં હમણાં પેલી ગ્રીલ જોતો હતો તેમાં મેં જોયું કે પત્નીએ પતિના પગ દબાવવા જોઈએ જેનાથી ધન લાભ થાય વધારે ઘૂંટણથી તળિયા સુધી શનિ હોય અને પેલા એક લક્ષ્મી એટલે એનાથી ધન લાભ વધારે થાય તો આ શરૂઆત કર આજથી તું હે જતી રહે જતું લક્ષ્મી હોય તને કહું મમ્મી થોડી વાર કરશે ને 15-20 મિનિટ પછી તમે કહેશો જો હજી લક્ષ્મી આવશે દબાવો દબાવો હા હવે એ એવું કે પછી કે હાથ મારા દુખી ગયા મારા હાથ દબાઈ દો તમે બીજી વાર કૃષ્ણ ભગવાન રાધાજી ના કેવા પગ દબાવતા જીતી ના હાકી ને વાણિયા કે કોઈ કોઈ કામ માં જ ના આવે એ વસ્તુ જ તમે હારી જાવ બરાબર વાણિયાગીરી એમાં કામ માં ના આપે મમ્મી મને એટલી મોટી હોટેલ વાય નથી પીધી એજ તો મમ્મી બે ઘૂંટડા પીએ છે બાકી આખી બોટલ એમને જ પાછી આવતી હોય છે મમ્મી ની યાદો થી ભરેલું પાણી હોય છે અંદર એટલે નથી પછી ગઈકાલે તે એક વસ્તુ કીધી હતી મેં નહોતી કરી એમાં કેવું મોડું ચડી ગયું હતું હે ને હું તો દિવસ મતન કેટલી વાર તો દૃષ્ટિ પાણી પી મને કેટલું દુઃખ થતું હશે વિચાર કઈ વાંધો નહીં એમને ખાવા દો એમ કહું છું ચાલ જય શ્રી કૃષ્ણ અત્યારે વાગે છે 12:40 થવાય છે થોડી વારમાં થઈ જશે હજી થઈ નથી
અને વૃષ્ટિ બેન આવી ગયા છે. હાય વૃષ્ટિ, તને ખાલી ખબર પડી કે તે બેલવા માર્યો છે એમ. હે, તો તને કોઈ દિવસ એવું થાય હું આવું તો તને ખબર પડે હું આવ્યો? હા, જુઠેશ 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 કઈ નહીં, ખબર જ પડી જાય કે તમે આવ્યા. તમે જઈને આવ્યા અને મને એકેવાર એવું નહીં થયું હોય કે તમે નહીં કે બીજું હોય હશે, તમે હો તો મને ખબર જ પડી જાય. જુઠેશ પૂછો મમ્મી નો છું છું બોલ. મમ્મી કે મમ્મી ઓફિસ નો વે સખત યાદ કરી દીધા કે વૃષ્ટિ 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 એમ. કઈ બાબતે યાદ કરી? જમવાની બાબતે. તું છે ને કર એવું અને રિયલાઈઝ કર કે કેવું છે. હજુ આ બેગ હજી કાઢી નથી ભાઈ, તું તો આજે દુનિયાની મહાન હસ્તી છે. એટલે બેગ કાઢ ભાઈ. બેઠા હતા સાથે પણ જેમાં તા અલગ અલગ ડિશ માં. હા, તો એનું ખાવાનું અલગ હશે એટલે અલગ અલગ ડિશ માં. બાકી તમે પોસિબલ નહીં, તો બે અલગ ઝઘડા થયા તો બી તમે એક જ થાળી માં બેસો. બાકી આઈ ડોન્ટ. એટલે હવે ઈ હજી નથી ખબર પડી કે હવે આ બોલતી કેમ નથી એમ. કેમ તમે પપ્પા સાથે વાત નથી કરતો? એવું કઈ નથી જો ના પાડે. શું પપ્પા? ઓકે ગાઈસ, તો મમ્મી મમ્મી ઓફિસ જાય છે અને પપ્પા મૂકવા જાય છે મમ્મીને. મમ્મા મમ્મી, તો હું બી તમને એસ પર યાદ કરીશ. તમે મને યાદ કરી હતી. સવારનો સીન ચેન્જ થઈ ગયો. હા, જો કેવું ને તમારે પેલા તો અહીંયા છે, અહીંયા હતા. શાંતિ ને કોઈ કચકચ નહીં કરે, તમને ખીજાશે નહીં. ડાયલોગ ટિપિકલ ઇઝ ડાયલોગ એમ એવરી ટાઈમ. કોણ ભણે બકા હે? અને લોકો દિવાલ ઉપર ટાંગીને ભણે અને તું છે એ ખોડામાં રાખીને બોર્ડ બોર્ડ ખોડામાં રાખીને ભણે, આવું કોણ કરે? હા, બીજી વસ્તુ એ કે અહીંયા પેલા કેરમ બોર્ડ ઉપર રાખ્યું હતું પણ એ છે ને થોડું નીચે છે, બોર્ડ ની હાઈટ થોડી નાની પડે છે એટલે પછી એ બહુ નમીને લખવું પડે, એ બી મને બહુ ફાવતું નહીં. અને કન્ટિન્યુઅસલી ચાલતા ચાલતા ભણો એટલે કેપેસિટી પગખોમાં ધ્યાન જાય ભણવા કરતા વધારે. મેગી બર્ગર પિઝા પાસ્તા નો કમાલ છે.
એક મિનિટ વસ્તુ ઈ છે કે તમે કન્ટિન્યુઅસલી 4 કલાક ચાલો, ઘરમાં ચાલો, બહાર ચાલો, ચાલો કેટલા કલાક, 4 કલાક તો તમે એ વિચાર કરો એનો દુખાવો નહીં થતો. પછી સવારે ઉઠાય નહીં એટલે મોડું ઉઠાય નહીં એટલે પગ દુખે, એમાં ધ્યાન દુખે છે, થાક લાગે છે, આ છે તે છે, એના કરતા સીધું બેસે શાંતિથી ભણો, ભણો નહીં થતો. ધ્યાન રહેવામાં હોય ને તો થાક કઈ જ ના લાગે. એવું ના હોય. હા એવું હોય. મને બી શરૂઆત શરૂ, હું આટલો બધો ગાડી ચલાવું છું, આપણે કિલોમીટર કેટલા બધા, કેટલી બધું ટ્રાવેલિંગ કરીએ તો મને થાક લાગે. હું આટલું બધું ચાલુ મને થાક લાગે, 10-10 કિલોમીટર ચાલુ થાક લાગે. હવે ઘરમાં ને ઘરમાં આટલું આટલું ચાલવામાં બંને થાક લાગે. બોલો યાર, એ આપણને ડિસ્ટન્સ નાનો લાગે ને એના જગ્યા ઓછી લાગે તો એનો મતલબ એવો નહીં કે ડિસ્ટન્સ બી ઓછું જ ટ્રાવેલ કર્યું. હા તો ડિસ્પ્લેસમેન્ટ એટલું હોય પણ ડિસ્ટન્સ વધારે. ના એવું ના ચાલે, પણ એમાં થાક થોડા લાગે ઘરમાં ઘરમાં. આ સાયકોલોજીકલ ઇફેક્ટ હોય, તમને ખબર ના હોય કે તમે નાની જગ્યામાં ચાલો ને તો તમને થાક ના લાગે, કારણ કે તમને મગજમાં એવું હોય કે તમે બહુ જ ઓછું ચાલ્યા છો. તમે વિચારો ને તો તમને એવું થાય. ગાડી સેજ ચલાવે તો નીલગીરીઓ લગાડે ગોડી, ખબર નથી પડતી તને. હા ચલ, 5:15 થઈ ગયા રે. બાય બાય, હેવ અ નાઇસ ટાઈમ. બાય, મળીએ થોડી વાર. હવે મમ્મી ઘરે આવશે ને તો બધી બારીઓ ખુલ્લી રાખી દે, એટલે મસ્ત પવન આવ્યો, પવન જોડે ધૂળ આવી છે, ધૂળ આવી હવે તો સાફ કરવી. એટલે હવે મમ્મી કેમ આટલું માટી માટી છે? મેં સવારે તો વાળ્યું તું, કેમ આવું થઈ ગયું? પાછું કેજે તમે બરોબર નહીં વાળ્યું હોય એટલે હું ઓકે તમે લઈ લેશે કે હા તો તું હરખું વાળી દે, હું આવો રિસ્ક ના લઉં બાપા. અચ્છા પડવામાં કોન્સન્ટ્રેટ કર. હા થોડું ચાલવાનું રાખ, હમણાં જાવ જ છું, સાંજે ટાઈમ થાય ને. સા ચલ, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મળીએ થોડી વાર. હા મળી. એક બહુ ખતરનાક વાત કરવાની છે તને. બોલો. કે આપણા વાસણામાં છે ને, હા, જ્યાં પાણીની ટાંકી છે ને મેઈન, હા, એમાં લોકો એ ટાંકીના તાળા તોડી, હા, અને ત્યાં બધા નહાયા હતા પસીનાવાળા. હે? હા, અને એ જ પાણી આપણે પીએ છે. કાઈ બી. હા સાચે. બાકી જે ખબર નથી. હા સાચે, ખોટું નથી કીધું. તો આપણે આપણા સાંત્વના માટે એવું માનીએ, પણ એક્ચ્યુઅલમાં એવું ના હોય. અહીંયા બધે મ્યુનિસિપાલિટીનું પાણી બધી જગ્યાએ આવે ને, એટલા માટે. હા તો મેઇન પાણી ત્યાંથી જાય છે. તો એ વિડીયો સખત વાયરલ થયો છે, તો આપણે જોઈશું યુટ્યુબ પર. હા ઈ જ ગંદવાળ બોલ. હા સાહેબ ચલાવેલી છે, જોરદાર પવનના સુસવાટા આવી રહ્યા છે અત્યારે, અને સૌરાષ્ટ્રમાં સખત. તમે કયો ને તો બધી વસ્તુ બતાવું. ઓહ માય ગોડ. તો પછી સાચું.